नमस्कार मित्रों, हेल्थ टिप्स गुजराती चैनल में फरी एक बार आपनु स्वागत करूँ छूँ। मित्रों, अपनी आजूबाजू में घनी बधी एवी वनस्पतिओ छे के जेना चमत्कारिक अने एवा औषधीय फायदा छे के जे लाखों रुपयानी दवाथी फायदा न थाय एवा फायदा वनस्पतिओना अमुक पानथी पण थता होय। अने एवी ज एक वनस्पतिनुं पान छे एनुं तमने आजे जाणकारी एक महत्वनी जाणकारी आपुं छूं के दररोज भोजन पछी दिवसमां खाली एक वखत ए पान छे ने चावी જવામાં આવે ને એ પાનની અંદર બે વસ્તુ એડ કરી અને એ પાન ખાલી એક વખત દિવસમાં ચાવવામાં આવે ને तो छ थी सात एवी मेजर समस्या छे एने शरीर में आती रोकी शकाय छे अथवा शरीर में समस्या हो तो आ समस्या दूर करी शकाय छे। मित्रों, पानना गल्ले अपना मोटा भागना लोग से पान खाता होय छे। जे पान हूँ जे पान की बात करूँ छूँ ए पाननुं नाम से मित्रों नागरवेलनुं पान, एटले के नागरवेलनी जे वनस्पति छे आ नागरवेलनुं पान छे एना औषधि फायदा छे ने खूब ओछा लोग जाणता। खाता तो घणा बधा लोग होय छे केम के पाननी अंदर तमाकु नाखीने मोटा भागना लोग खाता होय छे तो ए पाननां फायदा थवाने बदले नुकसान थशे, नुकसान थतुं होय छे। પણ નાગરવેલના પાનની અંદર બે વસ્તુ એડ કરવાની છે, એની અંદર એક અડધી ચમચી વરિયાળી અને એક ઇલાયચી, નાની ઇલાયચી। ભોજન પછી દિવસમાં એક વખત આ રીતે પાનનું સેવન કરવામાં આવે ને તો એના ફાયદા જાણીને ચોંકી જશો, કેમ કે નાગરવેલનું જે પાન છે ને એની અંદર વિટામિન સી અને ફાઈબર જેવા મહત્વના પોષક તત્વો તો છે જ, સાથે સાથે એની અંદર એન્ટીઓક્સિડન્ટ તત્વ સમાયેલું છે। બીજું સૌથી મહત્વનું કે નાગરવેલનું પાન છે ને એ જે પાચક રસો હોય ને પેટની અંદર એ વધારે ઉત્પન્ન કરે છે, એટલે સૌથી પહેલો ફાયદો થશે પાચનમાં। જે લોકોને પેટને લગતી કોઈને કોઈ સમસ્યા રહેતી હોય, ગેસ, એસિડિટી, કબજિયાત, તો આવા લોકો ભોજન પછી આ પાનનું ખાલી સેવન કરે ને એટલે કે પાનની અંદર વરિયાળી અને ઇલાયચી મૂકી અને પાનને ધીમે ધીમે ચાવી જવાનું છે। ભોજન પછી પાણી નથી પીવાનું, પાન ચાવવાનું છે। આ પાન ચાવવાથી જે જઠરનો અગ્નિ છે એ વધારે પ્રદીપ્ત થાય છે, વધારે તેજ થાય છે, જેને લીધે જે આપણે ખોરાક ખાધો છે એનું ખૂબ ઝડપથી પાચન થઈ જશે, એટલે ગેસ, એસિડિટી જેવી સમસ્યા છે એનાથી બચી શકે છે, આવી સમસ્યાઓ મટે છે। બીજું સૌથી મહત્વનું વાત કરી દઉં કે તમે ઘણી જગ્યાએ સાંભળ્યું હોય છે મિત્રો કે નાગરવેલના પાનથી કફ, શરદી, ઉધરસમાં ફાયદો થાય છે, તો જબરજસ્ત ફાયદો થાય છે। જે લોકોને વારંવાર કફ રહેતો હોય ને, ખાસ તો કફવાળી ઉધરસ, તો આવા લોકોને આમાં ખૂબ જ ફાયદો થાય છે। આ જ પ્રયોગ કરવાનો છે, પાન છે એને ચાવવાનું છે દરરોજ દિવસમાં એક વખત, તો આનાથી જે કફ વારંવાર થતો હોય ને જે લોકોને, અથવા જે લોકોને વારંવાર ખાલી ઉધરસ આવી રાખતી હોય ને, તો આમાં પણ ખૂબ ફાયદો થાય છે। બીજું એક નાનું બાળક હોય અને નાના બાળકને વારંવાર કફ થઈ જતો હોય, વારંવાર ઉધરસ આવતી હોય, તો ત્યારે મુશ્કેલી એ ઊભી થાય કે નાના બાળકને અમુક મોટાભાગના દેશી પ્રયોગો છે બાળક ઉપર ન અજમાવવા જોઈએ। પણ બાળક છે, તમે ઘરે હોય ને ક્યાંય દવાખાને જવાની પણ ટાઈમ ન હોય, જો તમારી પાસે નાગરવેલનું એક પાન હોય ને તો બાળકો માટે ખૂબ જ ઇફેક્ટિવ પ્રયોગ છે। નાગરવેલનું પાન છે ને એ પાનની ઉપર મિત્રો ઘી, દેશી ગાયનું ઘી અથવા તો એરંડિયું એટલે કે દિવેલ, એને શેસ ગરમ કરી અને પાન ઉપર લગાડી દેવાનું છે, અને ગરમ પાનની જે સાઈડ તમે ઘી, જે ચત્તી સાઈડ છે એ ઘી લગાડવાનું હોય છે, ગરમ ઘી, ઘી લગાડી અને ઘીવાળો ભાગ છે એ નાના બાળકની છાતી ઉપર રાખી દેવાનો। આ પ્રયોગ મોટા લોકો માટે પણ કરવામાં આવે તો ખૂબ ફાયદો થાય છે, એટલે નાના બાળકના છાતીમાં જે કફ ભરાઈ રહેતો હોય ને, કફ ખૂબ ઝડપથી નીકળે છે, ઉધરસ ખાંસી બંધ થાય છે, મોટા લોકોને પણ આમાં ફાયદો થાય છે। બીજું એક કે જે લોકોને અસ્થમાની સમસ્યા હોય, શ્વાસોશ્વાસની કોઈ સમસ્યા હોય, તો આવા લોકોને પણ આ પ્રયોગથી ફાયદો થાય છે। નાગરવેલનું પાન છે એના ઉપર ગરમ ઘી કરીને લગાડી અને ઘીવાળો ભાગ છે છાતી ઉપર રાખવાથી જબરજસ્ત ફાયદો થાય છે, શ્વાસોશ્વાસની ક્રિયા છે એ ખૂબ જ સારી રહેશે અને ભવિષ્યમાં પણ બીજી સમસ્યા થતી નથી। બીજું એ કે નાગરવેલનું પાન ચાવવાથી મિત્રો ડાયાબિટીસવાળા લોકોને પણ ફાયદો થાય છે। નાગરવેલના પાનની અંદર ફાઈબર ભરપૂર માત્રામાં છે, એટલે જે ખોરાક ખાધો છે, ખોરાકની અંદર જે પણ ચરબી ગઈ હોય તો આ ચરબીનું શક્તિમાં રૂપાંતર થાય છે, એટલે જે લોકોના શરીરનું વજન વધારે છે અથવા વજન ઘટાડવું છે, વેટ લોસ માટે જે લોકો ટ્રાય કરતા હોય, તો આ લોકો માટે નાગરવેલનું પાન છે એ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે, કેમકે નાગરવેલના પાનનો નિયમિત સેવન કરવાથી શરીરનું વજન છે એ પણ ઉતારવામાં ખૂબ જ મદદ મળી રહે છે મિત્રો। એટલે જે લોકો વેટ લોસ માટેના ઉપચારો અપનાવતા હોય અથવા ડાયટિંગ કરતા હોય, તો આવા લોકો માટે નાગરવેલનું પાન છે એ પણ અતિશય ફાયદાકારક સાબિત થાય છે। એટલે નાગરવેલનું પાન છે ને આપણા પાનના ગલે મોટાભાગના લોકો, તમે જોયું છે કે પાન ખાતા હોય, પણ આના ફાયદા વિશે ખૂબ ઓછા લોકો જાણતા હોય, તો પાન ખાવાથી જબરજસ્ત ફાયદા થાય છે। એટલે આવી કોઈ પણ નાની મોટી સમસ્યા હોય ને તો નાગરવેલનું પાન, અને બીજું એ કે જે લોકો પાન ખાતા હોય ને તો આવા લોકો માટે તો વરદાનરૂપ છે, પણ પાનની અંદર તમાકુ ન નાખવું, તમાકુ નાખ્યા સિવાયનું વરિયાળી, ધાણાદાળ આવું નાખીને તમે ખાશો ને તો પણ એના જબરજસ્ત ફાયદા થશે। નાગરવેલનું પાન બાળકો માટે ખૂબ જ ઉપયોગી છે। પાન ઉપર ઘી ગરમ કરીને લગાડવાથી, બાળકની સાહિત્ય રાખવાથી બાળકોનો કફ છે ને એની સમસ્યામાં ખૂબ જ ફાયદો થાય છે, એટલે આ પ્રયોગ છે ખાસ ન ભૂલતા, મોટા લોકોને પણ ખૂબ જ ફાયદો થાય છે। ખૂબ ખૂબ આભાર, જય માતાજી।